એમ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભેગા થયા છીએ ઇંગ્લિશ ભણવા માટે. ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર ભણતા હતા ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. એમાં આપણે અડધી સ્ટોરી જોઈ હતી, અડધી આપણે છે એ ચર્ચા કરવાની બાકી હતી. આજે આપણે આ લેક્ચરમાં એ અધૂરી સ્ટોરી છે એ પૂરી કરવાની છે. આજનો લેક્ચર જે છે એમાં આપણે બાકીની વાર્તા છે વર્ડ ટુ વર્ડ આપણે ઇંગ્લિશ અને એનું ગુજરાતી છે ભણતા જશું, અને ત્યારબાદ તેના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે તમારે હોમવર્કમાં ગણવાના છે. તો આજની સુધીની સ્ટોરી છે, આપણે ફરીથી રિકેપ કરી લઈએ કે આજ સુધી આપણે જોયું કે છોકરાઓ બારે ગાર્ડનમાં રમતા હોય છે, રેસમાં કે જે હેન્ડીકેપ છોકરી છે એ પોતાની બાલ્કનીમાં બેઠી બેઠી આ છોકરાઓને રમતા જોતી હોય છે. અચાનકથી આકાશમાંથી એક બોલ જેવું આવીને ગાર્ડનમાં પડે છે અને એમાંથી પાંખ નીકળીને સીધું રેસમાના ખોળામાં આવી જાય છે. બરાબર, આ બીજું કાંઈ નથી હોતું પણ એક પક્ષી હોય છે, અને સલીમ અલી ડોક્ટર સલીમ અલીની બુકમાંથી એ લોકોને ખબર પડે છે કે આ પક્ષી છે એ છે સેવર ડક. બરાબર, કે જેની ચાંચ છે એ એક આમ પાવડા જેવી ત્રિકોણાકારની હોય છે, એટલે એનું નામ છે એ સેવર પડેલું હોય છે. સેવર ડક નામનું પક્ષી છે એ આવે છે. હવે એના પછી શું થાય છે એની સ્ટોરી આપણે આગળ જોવાની છે. બરાબર, તો ધ્યાન રાખજો, વર્ડ ટુ વર્ડ આપણે ગુજરાતી અને ઇંગ્લિશ છે જોતા જશું, જેથી કરીને તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. જો શું થાય છે પછી, રેશમાસ મધર ટ્રાઈડ ટુ પિક ઇટ અપ બટ ઇટ સડનલી બીટ હર હેન્ડ આઉચ શ્રી કરાય. રેશમાના મમ્મી છે એને ઉપાડવા જાય છે રેશમાના ખોળામાં હોય છે ત્યાંમાંથી, પણ અચાનક એના હેન્ડ એટલે એના હાથ ઉપર સડનલી અચાનકથી એને બટકું ભરે છે અને એના મમ્મીની ચીસ નીકળી જાય છે. ધ ડક ફ્લટર ટુ ધ ફ્લોર. ત્યારબાદ એ છે એ ફ્લોર ઉપર નીચે જમીન ઉપર પડી જાય છે અને ફફડવા માંડે છે. ઇટ હેન્ડલ્ડ હડલ્ડ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. અને એમ કરતા કરતા એ રૂમના ખૂણામાં જે એને બેસી જાય છે તો સંતાઈ જાય છે. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાઈડ ટુ ફીટ ધ ડક. આખી સાંજ છે રેશમા અને એના મમ્મી છે એ ટ્રાય કરે રાખે છે કે એ બતકને એ પેલા ડકને કંઈક ખવડાવે. ધે પુટ બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડના ટુકડાઓ, નટ ફ્રૂટ્સ એટલે કે કાચા સૂકા ફ્રૂટ્સ એન્ડ ગ્રેન્સ અનાજના દાણાઓ એની સામે મૂકે છે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ, પણ એમાંથી કાંઈ એ ખાતું નથી અથવા તો એ ચાખતું પણ નથી. એનો મતલબ એ ડક છે એને હજી સુધી કંઈ ખાધું નથી. અને રેશમા અને એના મમ્મી છે એને કન્ટિન્યુ ટ્રાય કરી રાખે છે કે એ કંઈક ખાઈ લે જેથી કરીને એનું ડર છે એ નીકળી જાય. બરાબર છે, ત્યારબાદ આગળ શું થાય છે જોઈએ. મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. મમ્મી હાલો આપણે એને થોડાક ભાત અને દૂધ આપીએ. સજેસ્ટેડ રેશમા. રેશમા છે પોતે સજેશન આપે છે. હર મધર ફિક્સ્ડ હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ મિલ્ક એન્ડ સુગર. એના મમ્મી છે એ ભાતને ઉકાળે છે અથવા એટલે આમ શું કહેવાય કે જેને ઓલું ખીર જે આપણે કહીએ કે મીઠું દૂધ, દૂધ અને ખાંડ અને ભાત અને બધું ભેગું કરી અને એક ખીર જેવું તૈયાર કરે છે. સી ફેડ ધ ડ્રપ બર્ડ વિથ એન ઇંક ફિલર. અને જે ઇંક ફિલર હોય, જે ડ્રોપ્સ જેને આપણે કહીએ છીએ, એ ડ્રોપની મદદથી એ ડકને છે ખવડાવે છે. સોવેલર લાઈક ઇટ. સોવેલરને આ ભાવે છે. હિઝ આઈઝ બ્રાઇટન. એની આંખો ચમકી ઉઠે છે. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને એ પોતાની પાંખો ફફડાવવા માંડે છે. બટ હી કુડ નોટ ફ્લાય. પણ તે ઉડી શકતું નથી. બરાબર, હવે તમે જો ડકનું એક ચિત્ર આપેલું છે, કેવું હોય છે આ ડક તમને ચિત્રમાં જોવા મળશે. બરાબર, એની લાંબી એવી ચાંચ છે પાવડા જેવી અને એને જો પાંખો છે બ્રાઉન કલર જેવું હોય છે. બરાબર, બધી ટ્રાય કરી લીધી રેશમા અને એના મમ્મીએ કાંઈ ખાધું નહીં. પછી એને આઈડિયા આવે છે રેશમાને, ખાલો આપણે એને રાઈસ અને મિલ્ક એટલે કે ખીર જેવું કંઈક બનાવીને ખવડાવી. એ ખાય છે અને એને થોડીક મજા આવે છે, એને ભાવે છે. એટલે પોતાના આંખો પાંખો ફફડાવે છે અને ઉડવાની ટ્રાય કરે છે, પણ હજી એટલું ઉડી શકતું નથી કારણ કે હજી એનામાં એટલી સ્ટ્રેન્થ આવી નથી. બરાબર છે, ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ આગળ. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ઇટ ઇઝ મિત્રા ફ્રેન્ડ. રેશમા છે. રેશમા કે હવે મને ખબર છે આનું નામ શું, તો કે આનું નામ આપણે રાખીએ મિત્રા. મિત્રનો અર્થ થાય એક ફ્રેન્ડ, એક આપણો મિત્ર. દે ટુક અ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન ટુ ઇટ. તે લોકો એક બાસ્કેટ લઈ આવે છે, એમાં થોડું ઘાસ નાખે છે. ઇટ વોઝ મિત્રાઝ બેડ. અને શું તૈયાર થઈ જાય છે, મિત્રાનો બેડ, મિત્રાનો પલંગ છે તૈયાર થઈ જાય છે. બરાબર, એક બાસ્કેટ લીધું, ઘાસ બાસ નાખ્યું અને વ્યવસ્થિત એને એક બેડ તૈયાર કરીને આપ્યું. રેશમા કેપ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમા છે એ બાસ્કેટ પોતાની સાથે રાખે છે અને શાંતિથી સુઈ જાય છે. પીસફુલી એટલે શાંતિપૂર્વક છે સુઈ જાય છે. બરાબર, રેશમા માટે તો એક નાના મિત્ર સમાન જ છે, કારણ કે કોઈ વ્યક્તિ છે એનું મિત્ર નહોતું, કારણ કે બધા પોતાના સ્કૂલ્સમાં અને પોતાની રમતમાં વ્યસ્ત હતા. તો રેશમા માટે તો આ એક મિત્ર સમાન થઈને જ આવે છે. જોઈએ આગળ.
When she woke up, she looked at the basket. It was empty. જ્યારે તે ઉઠે છે અને ઉઠીને પહેલા ક્યાં જોવે? તો કે એ જોવે છે બાસ્કેટમાં. બાસ્કેટમાં જોવે છે તો બાસ્કેટ ખાલી હોય છે. એમ્પ્ટી એટલે ખાલી. રેશમા સ્ક્રાઇડ લાઉડલી. રેશમા છે જોરથી ચીસ નાખે છે. મિત્ર મિત્ર વેલાર્યુ. મિત્ર મિત્ર તું ક્યાં છો? ઓર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ. મમ્મી અને પપ્પા પણ જોડાઈ જાય છે, આખા ઘરમાં ગોતે છે. એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. અને છેલ્લે એ બાથરૂમના પાણીના ટબમાં મળે છે. એટ અરાઉન્ડ 7:30 ધ ડોર બેલ રેંગ. એના પછીના પેરેગ્રાફમાં જોઈએ આપણે કે 7:30 વાગે ડોર બેલ વાગે છે અને કોક આવે છે ઘરે. રેશમાના કોણ આવે છે? રેશમા વોઝ ફીડિંગ ધ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. રેશમા છે ડકને, પેલા બતકને, એ શું ખવડાવતી હોય છે? બ્રેકફાસ્ટ છે ખવડાવતી હોય છે. ફીડિંગ એટલે ખવડાવવું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. મમ્મી ઓપન ધ ડોર. મમ્મી દરવાજો ખોલે છે. રેશમા વોઝ હેપીલી સરપ્રાઈઝ ટુ સી ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમાને એક સરપ્રાઈઝ મળે છે, અથવા તો રેશમા સરપ્રાઈઝ થઈ જાય છે, ચોકી જાય છે જોઈને કે એક નાનકડા નાનકડા છોકરાઓનું આખું ગ્રુપ, એ પણ યુનિફોર્મ પહેરેલા છોકરાઓનું ગ્રુપ છે, એ રેશમાને મળવા આવ્યું છે. આંટી કેન વી સી ધ બર્ડ? આંટી અમે પેલું પક્ષી જોઈ શકીએ? જય શેઠ. એ લોકોએ કીધું. મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. મમ્મી છે અને રેશમાની વ્હીલચેર સુધી લઈ જાય છે. ધ ચિલ્ડ્રન ગેધર્ડ રેશમા વિથ ધ ફ્રેશ સ્માઈલ્સ. છોકરાઓ છે રેશમાને ઘેરી વળે છે અને બધાની મોઢા ઉપર છે ફ્રેશ એવી સ્માઇલ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જો કે અચાનકથી એક પક્ષી જ આવેલું છે, પણ એ રેશમાના જીવનમાં તો ખૂબ જ ભરપૂર આનંદ છે એ લઈ આવે છે. તો આપણે ખબર નથી હોતી કે કયો વ્યક્તિ આપણા માટે કેવી રીતે આગળ સાથ આપશે. એટલે દરેક વ્યક્તિને આપણે વ્યવસ્થિત રીતે દરેક સાથે સારા વ્યવહાર રીતે રાખવો જોઈએ, જેથી કરી અને કયો વ્યક્તિ આપણને સારા સમાચાર લઈને આવે કે સારી ન્યૂઝ કે સારી ખુશીઓ લઈને આવે. બરાબર અહીંયા રેશમાનું જીવન છે એકદમ સ્થિર જતું, તો એની બદલે એક ખાલી પક્ષી આવે છે તો અચાનક એનામાં ઘણા બધા ચેન્જીસ આવી જાય છે. જો દે વર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેબ. તે લોકોને મજા આવી જાય છે, છોકરાઓને થ્રિલ્ડ, એકદમ એક્સાઇટ થઈ જાય છે રેશમાના ખોળામાં પેલું બતક જોઈને. હિઝ મિત્ર રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યુ ફ્રેન્ડ. રેશમા છે હવે બધાને ઓળખાણ આપે છે કે આનું નામ મિત્ર છે. હાઉ લવલી દે શેઠ. કેવો કેવું મસ્ત છે. દે હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ રેશમા ફેડ હિમ વિથ ધ ઇન્ફેલર. રેશમા જ્યારે એને ખવડાવતી હોય ત્યારે બધા છોકરાઓ ભેગા થઈને પેલા ડકને પકડી રાખે છે, જેથી કરીને વ્યવસ્થિત નાસ્તો કરાવી શકે. દે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. હવે તે લોકોને જવાનો સમય થઈ ગયો છે, કારણ કે એ લોકોને સ્કૂલ બસ છે લેવાવાની હોય છે. વી વિલ બેક ઇન ઇન ધ આફ્ટરનૂન. રેશમા ઓ શ્યોર ડુ કમ. વી વિલ પ્લે વિથ મિત્ર હી ઇઝ સો લવિંગ. બરાબર શું કહે છે કે અમે બપોર આવશું. રેશમા કે અમે જઈએ છીએ ત્યારે અમે સ્કૂલે જવું છે. તો શું કીધું હોય કે હા તમે તમારે આવજો બપોરે, આપણે મિત્ર સાથે રમશું, તો એકદમ પ્રેમાળ છે, બહુ મજા આવશે રમવાની. શેડ બનશી. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ. શેડ કાનુ. બરાબર એક છોકરી એવું કીધું કે આપણે એને સ્ટ્રોંગ બનાવશું. એક જણો એમ કહે છે કે આપણે એને નવા નવા મિત્ર બનાવડાવવા મદદ કરશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક અ ન્યુ ફ્રેન્ડ ફ્રોમ મિત્રા બીકોઝ હી ઇઝ લેમ. શેડ અનિતા. હવે અનિતા શું કહે છે કે મિત્રને બીજા દોસ્તારો બનાવવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એ શું છે? લેમ. લેમ એટલે એક પગેથી ભાંગે હોય. બરાબર એને લેમ કહે. બરાબર હેન્ડીકેપ, જેને બીજી ભાષામાં આપણે કહીએ કે આ હેન્ડીકેપ છે, એટલે મિત્રને બીજા જે દોસ્તારો મળવા એ થોડુંક અઘરું છે, એવું અનિતાએ કીધું. આફ્ટર ધીઝ ઇન્સિડન્ટ. ત્યાર પછીનો પેરેગ્રાફ કે આ ઘટના બની ગયા પછી શું? ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. આજુબાજુના પાડોશીના છોકરાઓ રેશમા સાથે ખૂબ જ મિત્રતા ભર્યા થઈ જાય છે, ફ્રેન્ડલી થઈ જાય છે. દે કુડ રિયલાઇઝ ધેટ. તે લોકોને ખબર પડે છે, તે લોકોને ભાન આવે છે કે રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બીકોઝ દે ડીડ નોટ પ્લે વિથ રેશમા. કે રેશમા સાથે એ લોકો રમતા નથી એટલે રેશમાને બહુ ખરાબ લાગે છે, આ લોકોનો એવી સમજ પડે છે. બરાબર. જો છોકરાને પણ એવી નાની નાની વાતોની ખબર પડી જાય કે જો આપણે એને બોલાવતા નતો તો એ બિચાડીને ખોટું લાગતું હશે. બરાબર. આવી રીતે એને થોડુંક બેડ ફિલિંગ થાય છે બધા છોકરાઓને. પણ હવે બધા છોકરાઓ રેશમાનું સારી રીતે ધ્યાન રાખે છે. જો શું કરે છે એ લોકો. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે સાંજે છોકરાઓ આવે છે. અંજુ હેડ અ થીક બુક ઇન વિથ હર. અંજુના હાથમાં એક મોટી જાડી ચોપડી છે. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક ઇન ધીસ બુક. જોઈ કે આપણામાં આ ડક વિશેની બધી વાતો આમાં વાંચી શકશું. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. આપણે બધા ભેગા થઈને મિત્રને ખૂબ જ સ્ટ્રોંગ બનાવવાનું છે. હી શુડ બી એબલ ટુ ફ્લાય. અને જેથી તે શું કરી શકે, ઝડપથી ઉડી શકે. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર. રેશમા છે
દેશમાં શું કહે છે કે મિત્રા લગભગ આપણા પાસે અહીંયા હજારો કિલોમીટર દૂરથી આવેલો હશે, નોટ 100,000, કે 100 નહીં હજારો કિલોમીટર થી આવતો હોય છે. કરેક્ટ છે. અંજુએ શું કર્યું એને સુધાઈ, રસમાં કે તું કે તું તો ખાલી 100-200 કિલોમીટર ની વાત કરે છે, પણ અંજુએ એમ કીધું કે એ તો હજારો કિલોમીટર દૂર થી અહીંયા આવેલું છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક 1000 કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને જો એને પાછા ઘરે પાછું જવું હોય તો એને પાછા હજારો કિલોમીટર ઉડીને પાછું જવું પડશે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પક્ષીઓ છે જેને આપણે માઇગ્રેટરી બર્ડ્સ, વિદેશી પક્ષીઓ જેને આપણે કહી શકીએ, એ બધા પક્ષીઓ છે શિયાળો કાઢવા માટે વિદેશમાંથી ભારતમાં આવતા હોય છે. તો એ બધા પક્ષીઓ હજારો કિલોમીટરનું પ્રવાસ કરીને અહીં આવતા હોય છે. તો આ બધા પક્ષીઓને પાછો ત્યાં પણ જવું હોય છે. એમ આ પણ સોવેલર ડક જે છે એને પણ પાછો જવાનું છે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. દેશમાં વોસ્ટ ડિલેટેડ, દેશમાં પણ રાજી થતા થતા કહીએ કે હા આપણે એને ખૂબ જ મજબૂત બનાવશું, ખૂબ જ સ્ટ્રોંગ બનાવશું. ફોર ધ નેક્સ્ટ 10 ડેઝ મિત્રા વોઝ ટ્રીટેડ લાઈક અ રોયલ ગેસ્ટ. આવનારા 10 દિવસો પછી, બરાબર, બીજા 10 દિવસ વયા ગયા, અને એ 10 દિવસ છે એ મિત્ર જે ડક છે એને રોયલ ગેસ્ટ, આપણામાં રાજવી મહેમાનો આપણા ઘરે આવ્યો હોય આપણે કેમ એને હથેળી ઉપર રાખીએ, એવી રીતે બધા લોકોએ એને રાખ્યું. એવરીવન બ્રોટ સમથિંગ ફોર હિમ, દરેક લોકો કઈ કઈક એના માટે લઈ આવતા. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્રા, અને ઈ બુક છે એ મિત્ર માટે એક કિચન ગાઈડ સાબિત થઈ ગયું કે એને શું ખવડાવું, શું ન ખવડાવું, કેવી રીતે રાખવું, આ બધી વસ્તુ ઈ બુકમાં લખેલી હતી. They all caressed and played with it. દરેક લોકો એને લાડ લડાવતા, caressed એટલે લાડ લડાવતા અને એની સાથે રમતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મીએ પણ કોઈ દિવસ આજ સુધી રેશમાને આટલી બધી રાજી ખુશી વાળી કે આશાવાદી જોઈ નહોતી. એટલી બધી રેશમા છે એકદમ હેપી રહેતી અને મસ્ત દિવસો પસાર થતા. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ. અને હવે એના પછીના પેરેગ્રાફમાં શું થાય છે, તો કે દિવસ આવી ગયો કે હવે એના ડિયરેસ્ટ ફ્રેન્ડ, ખૂબ જ નજીકના મિત્રને ડિપાર્ચર, બહાર જવાનો, એટલે કે પોતાના ઘરે જવાનો સમય આવી ગયો છે. હવે એને છોકરાને જવું પડશે, બરાબર છે, પેલા ડકને જવું પડશે અને હવે એ વિદાયની ઘડી આવી ગઈ છે. રેશમાઝ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ ધ નિયર બાય લેક, નજીકના તળાવમાં મિત્રાના રેશમા છે, રેશમાના પપ્પા છે, મિત્રા નામના ડકને અને બધા છોકરાઓને ત્યાં લઈ ગયા. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાઝ લેપ એન્ડ જેન્ટલી પુટ હિમ ઇનટુ ધ વોટર. બધા છોકરાઓએ રેશમાના ખોળામાંથી ધીમેથી મિત્રાને ઉપાડે છે અને પેલા પાણીમાં જેન્ટલી ધીમેથી મૂકી દે છે. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ, ધીમે ધીમે એ શું કરવા માંડે છે, સ્વિમિંગ કરવા માંડે છે. ઇટ સોવર્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક, એ પોતાના પોળી ચાંચમાં, બીક એટલે ચાંચ, પોળી ચાંચમાં પોતાના ચાંચમાં વોટર ભરે છે અને પાણી ભરે છે અને ઉડાડે છે. ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ, છોકરાઓ છે એ પોતાના મિત્રની ખુશી જોઈને એકદમ ખુશ થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણો મિત્ર રાજી હોય તો આપણને રાજીપો થાય જ, આપણો મિત્ર દુઃખી હોય તો આપણે દુઃખી થવા જોઈએ, બરાબર. તો એ સાચી મિત્રતા છે. તો આપણા ડક પોતાના ઘરે જઈને એટલો બધો ખુશ છે, પાણીમાં જઈને એટલો બધો ખુશ છે, તો છોકરાઓને એની વિદાયથી દુઃખ નથી લાગતું, પણ એના મિત્રની ખુશી જોઈને એકદમ એ રાજી થઈ જાય છે. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ, અચાનકથી મિત્ર ગાયબ થઈ જાય છે. ઓલ સ્ટુડ વળી, બધા લોકોને ચિંતા થવા માંડે છે. લુકિંગ ફોર હિમ, અચ્છા બધા એને ગોતવા માંડે છે વિથ ધ વાઇડ આઈઝ, આંખો પોળી કરી કરીને. એન્ડ મિત્રા પોપ્ડ અપ ફ્રોમ ધ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક, અને મિત્રા અચાનકથી પાણીમાંથી બહાર આમ ડોકું કાઢે છે અને એના મોઢામાં, એની ચાંચમાં શું હોય છે, નાનકડી એવી માછલી હોય છે. યે ઓલ ધ ચિલ્ડ્રન ક્રાઇડ એન્ડ જમ્પ વિથ ધ વે, બધા છોકરાઓ એ કરીને ઠેકડા મારવા માંડે છે, ચીસો પાડવા માંડે છે. He had learned it again. પછીથી ફરીથી એ શીખી ગયું, પોતાના ઘરનું એને આદત પડી ગઈ છે, પોતે હવે શિકાર કરતા પણ શીખી ગયું છે, પોતાનો ખોરાક ગોતતા શીખી ગયું છે. એમ જાણીને બધા છોકરાઓને મજા આવી જાય છે. Children stood there for a long time to watching મિત્ર, છોકરાઓ ઘણી બધી વખત ત્યાં મિત્રને જોઈને ઉભા રહે છે. The next day Reshma went into the balcony to watch the children playing in the park. બીજા દિવસે પાછું હતું ને એવું રૂટીન, રેશમાને એમ થાય છે કે હાલો આપણા હવે મિત્ર તો છે એ વયા ગયા છે, હવે આપણે ફરીથી આપણી બાલ્કનીમાં વયા જાય અને છોકરાઓને રમતા જોઈએ, બરાબર. પણ શું થાય છે જો, બટ ધેર વોઝ નો વન, પણ બાલ્કનીમાંથી જોઈએ તો ગાર્ડનમાં કોઈ હોતું નથી, પાર્કમાં કોઈ રમતું નથી હોતું. સડનલી ધ ડોરબેલ રંગ, અચાનકથી ડોરબેલ વાગે છે. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ, બધા છોકરાઓ છે રૂમમાં આવી જાય છે. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક, દે સેડ. એ લોકો શું કહે છે રેશમાના મમ્મીને કે આંટી પ્લીઝ રેશમાને પણ અમારી સાથે પાર્કમાં રમવા મોકલો. We will take her and bring her back safely in her
વ્હીલચેર અમે એને લઈ જઈએ છીએ અને પાછી સુરક્ષિત એની વ્હીલચેર સહિત એને મૂકી જશો, પ્લીઝ અમે એને અમારી સાથે રમવા આવવા દો. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ટુ ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક ફ્રોમ ધ બાલ્કની. બરાબર, ધીમે ધીમે એ બાલ્કનીમાંથી નીચે પાર્ક સુધી બધા છોકરાઓ છે એ ભેગા થઈને રેશમાને લઈ જાય છે. મમ્મી લુક એટ ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન્ડ બાય ધ સેટિંગ સન. બરાબર, સૂર્યાસ્તનો સમય થઈ ગયો, સાંજનો સમય થઈ જાય છે, પણ એના મમ્મીનું ધ્યાન છે એ રેશમાના મોઢા ઉપર હોય છે અને રેશમાના મોઢા ઉપર શું હોય છે, એક બ્રાઇટ સ્માઇલ, એક વિશાળ હાસ્ય છે રેશમાના મોઢા ઉપર આવ્યું છે. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. હવે રેશમા પાસે કોઈ દિવસ એકલું રહેવાનું કોઈ કારણ હવે નથી. એના બધા મિત્રો પણ મળી ગયા છે, એ પાર્કમાં જઈને રમી પણ શકે છે, એના પાસે હવે દુઃખનું એક કારણ નથી. તો એક બર્ડ, એક એવો ફ્રેન્ડ કે જે આકાશમાંથી આવે છે અને રેશમાનું આખું જીવન બદલાવી નાખે છે, એવો મસ્તનો પાઠ છે આપણે આજે જોયો. આ ચેપ્ટર અહીં આજે પૂરું થાય છે. આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર છે તમને હોમવર્કમાં કરવાના છે, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9th એકાદ નવું ચેપ્ટર છે ભણશું, ત્યાં સુધી આપણે આ જે ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર પાકા કરવાના છે, સાથે સાથે 10માની પણ તૈયારી ચાલુ રાખવાની છે જેથી કરીને આપણે પાછા ન પડીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, આજનું લેક્ચર અહીં પૂરો કરીએ છીએ.